રાજકોટમાં કોંગો ફીવર ફરી એક વખત દસ્તક દીધો છે. રાજ્યમાં જે રીતે કોંગો ફીવર એક પછી એક દસ્તક દઈ રહ્યો છે, મચ્છરજન્ય રોગચાળાનો હવે કહેર વર્તાયો છે. ભારે વરસાદ બાદ વરસાદ તો થંભી ગયો છે, પણ સાથે જ રોગચાળો ભયંકર લાવ્યો છે. એક બાજુ મચ્છરજન્ય રોગો, એક બાજુ પાણીજન્ય રોગો, અને એક બાજુ જો વાત કરીએ તો કોંગો ફીવર. ડેન્ગ્યુ મલેરિયાથી હવે જે બીમારીઓ છે તેનાથી લોકો ત્રસ્ત બની ગયા છે. તમામ જે હોસ્પિટલો દવાખાના છે તે મચ્છરજન્ય રોગો પાણીજન્ય રોગોથી ભરાઈ ગયા છે, ઉભરાઈ ગયા છે દર્દીઓથી, અને તમામ લોકો હાલ સારવાર હેઠળ સારવાર લઈ રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેસો વધી ગયા છે. જો વાત કરીએ તો મેલેરિયાના 510 અને ડેન્ગ્યુના 12 કેસ અત્યાર સુધી નોંધાયા છે. તમામ જે ગ્રામ્ય વિસ્તાર છે સૌથી વધારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળ્યો હોવાની માહિતી મળી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગયા છે. તો મચ્છરજન્ય રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વરસાદ થંભી ગયો અને તે બાદ જે ભારે ગંદકી ફેલાઈ હતી અને તેના કારણે હાલ મચ્છરજન્ય રોગોનો રોગચાળો વધી ગયો છે, અને તેના કારણે હાલ જે સરકારી અને ખાનગી હોસ્પિટલો છે તમામ જગ્યા ઉપર મેલેરિયા ડેન્ગ્યુના દર્દીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો આજ બધી સમગ્ર માહિતી મેળવવી સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાઈ ચુક્યા છે. મયુર, જે રીતે વાત કરવામાં આવે, હાલ સૌથી વધારે જે રોગચાળો વકરો હોય તે છે મચ્છરજન્ય રોગચાળો, જેના કારણે હાલ સરકારી હોય કે ખાનગી તમામ દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા ઉભરાઈ રહી છે, દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. મયુર, બિલકુલ, ખાસ કરીને સૌરાષ્ટ્રભરની અંદર કોંગો ફીવરનો આતંક હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબી જિલ્લાની અંદર સૌથી વધારે દર્દીઓ છે. જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલે જ હળવદ પંથકના 11 દર્દીઓને આઇસોલેશન વોર્ડની અંદર શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે અન્ય શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ હતા તેમના લોહીના પરીક્ષણ કરવા માટે પૂના લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અંદાજ મુજબ લગભગ 45થી વધુ કોંગોના દર્દીઓ છે. તો ડેન્ગ્યુની વાત કરવામાં આવે તો સમગ્ર રાજકોટની વાત કરીએ તો લગભગ 50થી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળ્યા છે. હું આપણે સિવિલ હોસ્પિટલનો જે વિભાગ છે તે બતાવવા માંગીશ કે અહીંયા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કોંગોના શંકાસ્પદ 11 દર્દીઓ છે તેને રાખવામાં આવ્યા છે. લગભગ આજે સાંજ સુધીની અંદર તમામ જે દર્દીઓ છે તેનો રિપોર્ટ આવી જશે, ત્યારે સ્પષ્ટ થઈ શકશે કે આ દર્દીઓને ખરેખર કોંગો છે કે પછી અન્ય કોઈ બીમારી છે. કોંગોના જે લક્ષણો છે, ચામડીની અંદર લાલ લાલ ડાઘા પડી જવા, આ ઉપરાંત સોજો આવી જવો, આ તમામ લક્ષણો ધરાવતા જે દર્દીઓ છે તેને હાલ સારવાર આપવામાં આવી રહી છે. સઘન સારવારની સાથે સાથે ડોક્ટરોની જે ટીમ છે તે પણ તેના ઉપર દેખરેખ રાખી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જો પ્રભાવિત કહી શકાય તો 3 જિલ્લાઓ છે, જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબી. મોરબીના હળવદ પંથકમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યા છે. આ પંથકની અંદર જે ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓ જોવા મળ્યા હતા તેમાંથી મોટા ભાગના પશુપાલન અને પશુપાલન સાથેની જે પ્રવૃત્તિ છે તેની સાથે સંકળાયેલા હોય તેવું સામે આવ્યું છે. જી બિલકુલ મયુર, એ સાથે વાત કરવામાં આવી છે. એક કોંગો ફીવર છે, એ ચેપી રોગ પણ છે, તેની સાથે સાથે ડોક્ટર, નર્સ કે અન્ય આજુબાજુના લોકોને પણ તે ફેલાઈ શકે છે, તેના માટે શું ખાસ તકેદારી હોસ્પિટલમાં રાખવામાં આવી છે? ખાસ કરીને આ પ્રકારના જ્યારે રોગ ફેલાતા હોય છે ત્યારે જે લક્ષણો ધરાવતા દર્દીઓ હોય છે તેમને ખાસ પ્રકારના આઇસોલેશન વોર્ડની અંદર દાખલ કરવામાં આવે છે. દર્દીઓમાંથી અન્ય લોકો સુધી આ રોગ ના ફેલાય તેના માટે જે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેની સારવાર હેઠળ હોય છે તેમને પણ પ્રિકોશનના ભાગરૂપે વેક્સિન સહિતની જે કામગીરી હોય છે તે કરવામાં આવતી હોય છે. મહત્વની વાત એ પણ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો તેની અંદર તમામે તમામ દર્દીઓ છે તેને દાખલ કરવામાં આવ્યા છે. એટલે પ્રિકોશનના પગલાં તો લેવામાં આવ્યા જ છે, પરંતુ જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં પણ દવાના છંટકાવથી લઈને સફાઈની કામગીરી જે તે તાલુકા અધિકારી દ્વારા અને તાલુકાના જે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને એક ખાનગી ફેક્ટરીની અંદર 11 મજૂરો કામ કરતા હતા, એટલે એ ફેક્ટરીની અંદર પણ સર્વે કરવામાં આવ્યો હતો, સાથે સાથે સફાઈના જે ધારાધોરણ હતો તેની નોટિસ આપીને ત્યાં સફાઈ પણ સઘન કરવામાં આવી હતી. આ ઉપરાંત હળવદ પંથકના જે ગ્રામીણ વિસ્તારમાંથી આ દર્દીઓ આવ્યા હતા ત્યાં પણ સફાઈ અને આરોગ્યને લક્ષી ચકાસણી તેનાથી સૌથી વધારે કોંગો ફીવર ફેલાય છે.